कोरोना वायरसની મહામારીને નાથવા માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત વેબ હમન આખરે એક ઐતિહાસિક સિદ્ધિ અને વર્લ્ડ રેકોર્ડનો કીર્તિમાન સ્થાપિત કરશે। कोरोना वायरस की महामारी सामे आज जारे खास कर मेडिकल जगत पर टूंकू पड़ी रही है, कोईपण प्रकार की रसी के दवा शोधाणी नहीं, त्यारे अपना चार वेद पैकी यजुर्वेद में होम हवन अद्भुत महत्व बतावामां आव्युं छे। कच्छ यूनिवर्सिटी द्वारा सौ प्रथम वक्त वेब यज्ञ करी अने आ कोरोना वायरस की महामारी ने नाथवा माटे अद्भुत प्रयोग कर्यो छे अने आ प्रयोग एक नवा कीर्तिमान स्थापवा तरफ जई रह्यो छे अने वर्ल्ड रेकॉर्ड तरफ गति करी रह्यो छे। कच्छ आमतक दैनिक अने टीवी न्यूज साथे नी वातचीत में अने तेमनी लाइव मुलाकात में नवा कुलपति डॉक्टर जयेन्द्र सिंह जाडेजाए जणाव्यु हतु के शास्त्र में होम हवन खूब ज महत्व छे, आहुति द्वारा आना जे वायरस छे तेने नाथी सकवामां आवे छे अने आ वात ने जे होम हवन ना शास्त्री हरेशभाई जोशीए पण साबित करी बतावतो हतो अने तेमनो पण अनुमोदन आपवामां आव्युं हतुं के होम हवन नी आहुति थी आ वायरस ने नाथी शकाय छे। यूनिवर्सिटी द्वारा सौ प्रथम वक्त अंदाजे 1200 जेटला सभ्योए पोताना फेसबुक उपर हवन ने लाइव करी एक वेब हवन नुं आयोजन करवामां आव्युं हतुं, जे खूब ज प्रशंसनीय रह्युं हतुं, अद्भुत रह्युं हतुं। डॉक्टर जाडेजा दंपति आ होम हवन में जोड़ाया हता, तेमनी साथे स्मिराबेन मेहता, संकल्प भाई अने ध्रुव सहित ना लोको जोड़ाया हता अने डॉक्टर धर्मेश गोस्वामीए पण सहयोग आप्यो हतो અને ખૂબ જ અદભુત રીતે આ યજ્ઞ સંપન્ન થયો હતો, ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા તરફનો કીર્તિમાન તરફ આ પ્રયાસ સફળ રહ્યો હતો। હાર્દિક સ્વાગત છે, હું છું વિજય ગલાણી, મારી સાથે છે કેમેરામેન રવિ બડિયા। આજે એક યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીમાં એક નવી તવારીખ ઘટના થવા જઈ રહી છે, ખાસ કરીને સમગ્ર દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ત્રણ લોકડાઉન આપ્યા છે, ચોથું લોકડાઉન શરૂ થવાની તૈયારી છે। આવી પરિસ્થિતિ વચ્ચે આપણા વૈજ્ઞાનિકો આપણા તજજ્ઞો એની દવા શોધી રહ્યા છે, રસી શોધી રહ્યા છે, ત્યારે કચ્છ યુનિવર્સિટીના ચોથા કાયમી કુલપતિ જે હજુ ચાર દિવસ પહેલા હાજર થયા અને યુનિવર્સિટીનો પદભાર સંભાળ્યો, પદભાર સંભાળવાની સાથે એ પદને બાજુમાં મૂકી અને ખાસ કરીને ક્રિએટિવ વર્ક કેમ થાય છે તેને પ્રાધાન્ય આપ્યું, અલગ અલગ પ્રકારના કામો શરૂ કરી દીધા, મીટિંગોનો દોર શરૂ કરી દીધું, એનાલિસિસ કર્યું વર્કનું, આ પરિસ્થિતિમાં એક નવી જ વસ્તુ એમના ધ્યાનમાં આવી, ખાસ કરીને આ જે કોરોના વાયરસની જે મહામારી છે એની પરિસ્થિતિમાં તબીબો લડી રહ્યા છે, પ્રશાસન કામ કરી રહ્યું છે, આવી પરિસ્થિતિ વચ્ચે કોઈ દવા નથી, કોરોના વાયરસથી લોકો ગભરાઈ રહ્યા છે, ત્યારે આપણું શાસ્ત્ર આપણા શાસ્ત્રના ચાર વેદોમાં જે યજુર્વેદ છે એમાં યજ્ઞનું બહુ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે। યજ્ઞ એ અનંત બ્રહ્માંડમાં એની આહુતિ, એનો જે લશ્કર છે એ પહોંચે છે, એ લશ્કરના આધારે આ વસ્તુને નાથી શકાય છે એવું આપણું સામૂહિક તાણ છે, એવું શાસ્ત્ર કહે છે, એવું ગુદેવ કહે છે। આ પરિસ્થિતિમાં કચ્છના ચોથા કાયમી કુલપતિ ડોક્ટર જાડેજા સાહેબ દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમની સામે તેમની સમગ્ર ટીમ કામ કરી છે। હવે ગુદેવ જે યજ્ઞ કરાવવાના છે એ હરીશભાઈ જોશી પાસે એનો પ્રતિભાવ જાણી। હરીશભાઈ, આજે જ્યારે સમગ્ર વિશ્વ એ કોરોનાની વૈશ્વિક મહામારીથી જ્યારે પીડાઈ રહ્યું છે ત્યારે એક ઉત્તમ વિચાર આ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેલો કે આપણે એવું કયું કર્મ કરીએ કે જેનાથી આ વૈશ્વિક મહામારીથી બચી શકાય। આપણે સૌ જાણીએ છીએ કે હજી સુધી આની કોઈ પણ જાતની વેક્સિન શોધાણી નથી, તો વેદોની અંદર પણ યજ્ઞનો ખૂબ મહિમા છે। ચાર વેદ બ્રહ્માજીના મુખમાંથી જે પ્રગટ્યા જેમાં ઋગ્વેદમાં અલગ અલગ દેવોની સ્તુતિઓનું વર્ણન છે, યજુર્વેદની અંદર આપણા ભારતીય 16 સંસ્કારો છે એમાં 16 સંસ્કારોનું કઈ રીતે 16 સંસ્કારો કરવા એનું સંપૂર્ણ નિરૂપણ કરવામાં આવેલું છે, યજુર્વેદની અંદર કર્મકાંડના મંત્રો આપેલા છે, સામવેદ એ સંગીતનો વેદ છે અને અથર્વવેદની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પશુપાલન કઈ રીતે કરવું, જ્યોતિષ આ તે બધા ખગોળ વિદ્યા આ બધું અથર્વવેદની અંદર આવેલા છે। તો એવું કહેવાય છે કે દેવાદિનમ જગત સર્વે મંત્રાદિના ચ દેવતા તે મંતા બ્રાહ્મણાદિના તસ્માત બ્રાહ્મણ દેવતા। યજ્ઞમાં એટલી તાકાત છે કે યજ્ઞમના જે આપણે હવન કરીએ છીએ એના જે ધુમાડા છે એ ધુમાડા આકાશની અંદર જતા એ બેક્ટેરિયાનો નાશ કરે છે અને એક શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે છે અને આપણા જીવનની અંદર જેમ કોઈ પણ વસ્તુનું મહત્વ છે એટલું જ મહત્વ યજ્ઞનું મહિમા છે। યજ્ઞ કરવાથી મને 100% વિશ્વાસ છે કે આ મંત્રો દ્વારા આપણે કોરોના નામની વૈશ્વિક મહામારીથી બચી શકીશું। થોડા સમય પહેલાં તમે જોયું હતું કે વિશ્વ એ મંત્રની તાકાતને સ્વીકારતું નહોતું, પણ જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
જ્યારે પોતાના વ્હાઇટ હાઉસની અંદર એ શાંતિ મંત્ર દ્વારા પોતાના વ્હાઇટ હાઉસની અંદર કોરોનાને વૈશ્વિક મહામારીને દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો, તો આજે અમે પણ એ પ્રયત્ન કરીએ છીએ કે જે યજુર્વેદની અંદર મંત્ર છે, ઓમ દેવહુ શાંતિરંતરિક્ષભુ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ રૌખદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વભૂ શાંતિ શાંતિરેવ સામા શાંતિરેધિ. આ મંત્ર દ્વારા અમે 11 આહુતિ આપશું અને ભગવાનને વિનંતી કરું કે કચ્છ અને સમગ્ર વિશ્વને આ કોરોનાની મહામારીમાંથી આપણે બચાવીએ. અને આગળ આપણે સાંભળ્યું એ પ્રમાણે યજ્ઞનું મહત્વ એ એટલું બધું છે કે ખાલી એમ કે વાતાવરણ શુદ્ધિ થાય છે એમ નહીં, પણ એને એનું સ્પિરિચ્યુઅલ મહત્વ છે. એટલે આપણે ભગવાનને પણ એક આહ્વાન આપવા જઈ રહ્યા છીએ. બીજું જે છે એ આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ મંત્રોચ્ચારથી જો રોજ મંત્રોચ્ચાર કરીએ આવા તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પણ આપણી સારી થશે અને આપણને રોગ પ્રતિકારક આપણી શક્તિ આપણી વધી શકે. એટલે આવા એક ઊંડા હેતુ થઈને આપણી યુનિવર્સિટી આ કાર્ય કરી રહી છે. કદાચ આખા સમગ્ર ગુજરાતની અંદર આપણી જ યુનિવર્સિટી એવી છે કે જે આ આ યજ્ઞ કરી રહી છે અને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પ્રયત્નથી વર્લ્ડ રેકોર્ડ એક એક રેકોર્ડ પ્રસ્થાપિત થઈ શકે એવો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અને શારીરિક ક્ષમતા પણ આપણી એની અંદર વધી રહી છે. એટલે સર આવો આવો વિચાર આપણે ક્યાંથી આવ્યો અને ક્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યો એમ? ને આ વિચાર એટલા માટે આવ્યો કે સમગ્ર દુનિયા કોરોના તરફથી ત્રાહિમામ થઈ ગઈ છે, તો આપણી મૂળ ભાવના એ ધાર્મિક છે, તો એની સામે કેવી રીતે લડવું આપણે એવો મને એક વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ કે જેથી કરીને અહીંના 1000, 1200, 1500 આહુતિઓ થાય અને એને લીધે વાતાવરણની અંદર જો એના પ્રભાવો જાય તો શુદ્ધિ થાય અને આપણે મહામારીમાંથી થોડા દૂર રહી શકીએ એવો વિચાર મને આવ્યો. એટલે આ ધ્રુવભાઈને અને કાશીરાબેનની ટીમને મેં કહ્યું અને એમણે આ બહુ જ ટૂંકા સમયની અંદર આ કાર્ય કર્યું, એટલે એમનું સ્તુત્ય પગલું છે આ. ધન્યવાદ વિશી સાહેબ. આપણે ધ્રુવભાઈને મળીએ કે ખાસ કરીને આ આજે આપણું આયોજન કર્યું છે એના જે લીડર્સ છે કાશ્મીરાબેન અને ધ્રુવભાઈ એને મળીએ, એનો પ્રતિભાવ જાણી શકીએ. આ યજ્ઞનું આપણે આયોજન કર્યું છે કેવી રીતના કર્યું, એટલા શોર્ટ પીરિયડમાં કેવી રીતના શક્ય બન્યું? કોઈ પણ કામ કરવા માટે એક ટીમ હોય છે અને મારી સાથે આખી યુનિવર્સિટીની ઉત્સાહી ટીમ છે, એટલે કોઈ વાંધો જ નથી આવ્યો. અને વિશ્વ શાંતિના કામ માટે તો કોણ ના પાડે. અમારા આંતરિક વિનંતીના માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો? સંદેશ તો એટલો જ કે ભારતીય સંસ્કૃતિ માં જે પણ વિશ્વ શાંતિ માટેની ભાવના છે કે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. યજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે, ગુરુદેવ પરંતુ પણ પરમાત્મા ઓમ લક્ષ્મી નારાયણાભ્યાન નમઃ. પછી પૃથ્વી ઉપર આપણા સૌથી પહેલા કોઈ આપણા ભગવાન હોય તો આપણે જન્મ દેનારા આપણા માતા પિતા છે. યજ્ઞ શરૂ થઈ ચુક્યો છે, આપણા માતા પિતા તૈયારી પણ શરૂ થઈ ચુકી છે.
સંભવત્યા એક વર્લ્ડ રેકોર્ડ થશે, એક તમારી કટકતા હશે, જેનું સંપૂર્ણ શ્રેય ફાળે જશે. સલામત રહો.